The School of Science, we are going to રોબોટના સંદર્ભ પ્રયોગ કર્યો હતો અને તેમાં તેને રોબોટના કપડાં પહેરીને તે રજૂ કરતો હતો, પણ હાલ અમે તેને વાસ્તવિકતા બનાવવા જઈ રહ્યા છીએ. તો હાલમાં હોન્ડા કંપનીનો જે આસિમો નામનો રોબોટ છે એ ખૂબ ફેમસ છે, તો અમે બસ અહીં એની રચના મિકેનિઝમ્સ ઉપર સમજાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ. તો જો આ રોબોટ એના ફેસથી અહીંયાની મુવમેન્ટ આપી શકે છે, એની હાથની મુવમેન્ટ આપી શકે છે, અને તેના નીચેની વીસની મુવમેન્ટ અને અહીંયા કમરમાંથી મુવમેન્ટ આપી શકે છે. એ બધી મુવમેન્ટ અમે નાખવાનો ટ્રાય કર્યો છે. હવે જો આ મિકેનિઝમ છે અહીંયા, જે અહીંયા હેન્ડ મિકેનિઝમ છે કે જે પંજાબથી ઓપન થઈ શકે છે એન્ડ ક્લોઝ થઈ શકે છે, એ રીતે મુવમેન્ટ માટે અમે અહીંયા બે ગિયર્સનો યુઝ કર્યો છે. અહીંયા સિંગલ ગિયર પર લાગ્યું છે કે મોટર સિંગલ ગિયરથી નીચે ઉપર લઈ શકે છે હેન્ડને. પછી અહીંયા ફેસમાંથી અમે વેબ કેમ લગાવીને બધી બાજુ ઉપર જોઈ શકીએ છીએ, 360 ઉપર જોઈ શકીએ છીએ આનું, તેથી બધી બાજુ ઉપર જોઈ શકે. અહીંયા નીચે પણ કવરમાંથી અને 360 રોટેશન આપી બધી બાજુ જોઈ શકાશે, જેનાથી કોઈ રસ્તો એંગેજ કરીને બીજી બાજુ રાખી શકે છે. અહીંયા નીચે સ્મૂથનેસ આપવા માટે બેરિંગ્સનો યુઝ કરવામાં આવે છે, બેરિંગ્સના યુઝથી આ સ્મૂથ મુવમેન્ટ આપી શકે છે. નીચે વિસ્તી અને આગળ લીધી શકાય છે અને પાછળ લીધી શકાય છે, એ પ્રમાણે આ મુવમેન્ટ આપવાનો ટ્રાય કરાયો છે. જો આનો ઉપયોગ જોઈએ તો કોઈ વસ્તુને કોઈ આપણે ફેક્ટરીમાં યુઝ કરી શકીએ છીએ, કિચનમાં કોઈ યુઝ કરી શકીએ છીએ, જે પ્રમાણે યુઝ જોઈએ તે પ્રમાણે યુઝ કરી શકાય. કોઈ વસ્તુને ઉપાડીને આપણે ઈચ્છતા હોય તે લઈને ઉપાડીને આપણે પાછી પણ લાવી શકીએ છીએ. આપણે તેને કોમ્પ્યુટરથી ઓપરેટ કરી પ્રોગ્રામિંગ કર્યું હોય ટાઈમરથી, તો પ્રોગ્રામિંગથી તમારી વસ્તુ ટાઈમ પર લઈ જઈને એના બધાને કેચ કરીને પાછી લાવી શકીએ છીએ. તમે જે પ્રમાણે પ્રોગ્રામિંગ ઈચ્છતા પ્રમાણે કરી શકો, એના માટે આ બજારમાં બદલીને બીજા નાખી શકાય, જે બજારમાં જે પ્રમાણે મુવમેન્ટ જોતી હોય, જે પ્રમાણે કામ કરાવવું હોય, તે પ્રમાણે તમે આ મુવમેન્ટ્સ બદલી શકો છો.